મોટાલાયજામાં તંત્ર દ્વારા હાઈવે પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ. આજરોજ મોટાલાયજા મધ્યે આરએનબી પીડબ્લ્યુડી અને ન્યાયના સ્થાનિક મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબ પોલીસ પ્રશાસન સાથે આજે સવારે ઓચિંતા લાયજા ચોકડી મથક ઉપર ત્રાટકી પડી અને અહીંયાના વેપારી મિત્રો તેમજ અહીં જે ગરીબ માણસો જે પોતાનું દાડું અને પોતાનું ગુજરાન અહીં ચલાવી રહ્યા છે, કોઈની ચાની કેબિન છે, કોઈની વેફરની દુકાન છે, ઠંડા પીણાની દુકાન, આવી નાના મોટો ધંધો અહીં જે વિકસાવીને બેઠા છે જે લોકો, એ લોકોનું પીડબ્લ્યુડી અને અને આરએનબી રોડ વિભાગ એવું કહે છે કે આ દબાણ છે અને આ દબાણ તમારે આજે અમે હટાવશું. આજરોજ અહીંયાના સ્થાનિક લોકોએ સૌએ સરકારી તંત્રને રજૂઆત કરી કે આ ખરેખર અમુક દબાણો છે, અમુક નથી, અને જે તંત્ર આવ્યું હતું એ કોઈ રેકર્ડ વગર આવ્યું હતું. જે લોકો પાસે ખુદ કને પણ એવું સ્પષ્ટ નહોતું કે આ દબાણો આટલા અહીંયા છે, પણ લોકોએ પણ એમને સાથ આપ્યો, લોકોએ સ્વયંભૂ સ્વીકાર્યું કે કદાચ ક્યાંક અમારું કંઈ આવતું હશે તો અમે સ્વેચ્છાએ હટાવવા માટે તૈયાર છીએ, પણ અમને યોગ્ય સમય આપવામાં આવે. ગરીબ માણસો છે ને, અને વાસ્તવિકતા છે, કોઈ પણ માણસ હોય એને કોઈ એની પરિસ્થિતિ ના હોય અને એનો 20-25 હજાર 50 હજારનું નુકસાન થાય અને એને ભરપેટ કરતાં એને ન લાગે, ન લાગે તો એને 6 મહિના લાગે છે. એટલે આવી પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે સૌ લોકોએ એમને રજૂઆત કરી, સરકારી તંત્રએ અમને સાથ આપ્યો, પોલીસ પ્રશાસને સાથ આપ્યો, સૌ લોકોએ સાથ આપ્યો અને ગ્રામજનોએ તંત્રને પણ સાથ આપ્યો છે. વાત એક બે મંદિર પણ અહીંયા આવે છે એમની પણ હતી, એમની પણ રજૂઆત કરી. એટલે એ લોકોએ, મામલતદાર સાહેબ હોય, પોલીસ હોય, બધાએ સાથ સરકાર આપ્યો, અમે સૌનો આભાર માનીએ છીએ. અને ભવિષ્યની અંદર આ આપણા જ લોકો છે, આપણા જ છે, ને આ સરકાર જેની છે, સરકારની જ આ પ્રજા છે. એટલે સરકારને આ પ્રત્યે થોડું સંવેદનશીલ રહેવું જોઈએ. દબાણનું સમર્થન કોઈ નથી કરતું, દબાણ યોગ્ય નથી, દબાણ એક સમસ્યા છે, પણ એ દબાણ એ સમસ્યા મોટી સિટીઓમાં છે. આ તો ગ્રામ્ય વિસ્તાર છે જ્યાં ખરેખર આ દબાણો દૂર મોટી સિટીની અંદર થવા જોઈએ, જેની અંદર સરકારના અમુક ઘણી બેઠેલા આંખલાઓ કરી બેઠા છે જે દબાણ એને હટાવવાની. તમે ગરીબ માણસો ઉપર, જે લોકોની પરિસ્થિતિ નથી, જેમના અને જેમની શ્વાસ લેવાની કેપેસિટી નથી, એનું તમે નાક દબાવશો તો એનામાંથી કશું જ મળવાનું નથી. તમે એવા આંખલાઓને પકડો કે જે ખરેખર સરકારની છાંઈ હેઠળ, સરકારના સત્તામાં બેઠેલા લોકોના નેજા હેઠળ જે લોકો દબાવીને દબાણ કરીને બેઠા છે, એમને પકડવાની જરૂર છે. સરકારી તંત્રનો ખૂબ ખૂબ અમે દિલથી ખરેખર આભાર માનીએ છીએ. ખાસ કરી મેજિસ્ટ્રેટ અને માંડવી પીઆઈનો પણ અમે આભાર માનીએ છીએ કે આપ સૌએ અમને સાથ સરકાર આપ્યો અને પોલીસે અહીંયા શાંતિપૂર્વક. અને જો ખરેખર સરકારને દબાણ જ દૂર કરવા હોય તો લાખો હેક્ટર ગૌચર મોટા ઉદ્યોગપતિઓના નેજા હેઠળ કબજો કરીને બેફામ રીતે, જે લોકો પોતાનું જાણે પોતાનું બાપ દાદાનું ગ્રાસ હોય એ રીતે જે કબજો કરીને બેઠા છે, એમના ઉપર આવો પ્રશાસન, આવી પોલીસ, આવું જ તંત્ર લઈને જવાની ત્યાં જરૂરત છે. આવા ગરીબ માણસો ઉપર તમે દબાણ કરશો તો એ પાછો હટી જશે, પણ તમે જેની સામે લડવાનું છે એની માટે લડતા નથી અને માત્ર કાગળ ઉપર કામગીરી બતાવવા માટે આવા નાના મોટા જે ડ્રાઈવ ચલાવવામાં આવે છે એ ખરેખર નિંદનીય છે. અને અને જો તમારે સરકારને જો દબાણ જ દૂર કરવા હોય તો ગૌચરો દૂર કરો. ક્યાં ના છે તમને ગૌચરોની? આ ગૌચરો મોટા પાયે દબાણ છે ગામો ગામની અંદર. અને અહીંયા અને મોટી વાત કહેવાય, સ્થાનિક ધારાસભ્ય પણ એવું કહે છે કે વાદ નહીં પણ સંવાદ કરીને પણ અમે ગૌચર દૂર કરશું. તો કરો ગૌચર દૂર, અમે પણ રેડી છીએ, ઓલરેડી આઈ એમ સપોર્ટેડ. અને ખાસ હવે આગળ શું આ લોકોની તંત્રની કામગીરી છે, આગળ દબાણ હટાવવા અહીંયા આવશે કે શું લાગે છે? હાલ ઘડીની પરિસ્થિતિ જોતા તંત્ર અમને સંપૂર્ણ રીતે સાથ સરકાર આપ્યો છે. તંત્રએ અમારી તમામ માંગણીઓ સ્વીકારી છે અને જે પરિસ્થિતિ છે એ હમણાં એવું લાગે છે કે કોઈ તકલીફ કોઈને થાય એવી નથી. પણ જો આવી જ પરિસ્થિતિ રીતે કોઈ નુકસાન કરવામાં આવશે તો ભવિષ્યની અંદર અહીંયાના વેપારી મંડળો કંઈક નક્કી કરી અને કોર્ટ લેવલે કાયદાના રીતે પણ ઘણા બધા એવી કંઈ જરૂરત નહીં પડે. અમને પોલીસ તંત્ર અને સરકાર ઉપર પણ વિશ્વાસ છે. લાયજા ચોકડી લગભગ આજે 30-40 વર્ષથી અહીં લોકો પોતાનું ગુજરાન ચલાવે છે અને એક ગુજરાત ગવર્મેન્ટનું આજથી 10 વર્ષ પહેલાં એક જીઆર પણ હતું કે તમે 20 વર્ષથી વધારે તમે ક્યાં પણ બેસી ગયા તો એના તમે અર્ધ માલિક
કહેવાયો છો, એવા ઘણા બધા ચુકાદાઓ પણ કોર્ટની અંદર આવેલા છે, એટલે આ બધી પરિસ્થિતિ થાય એવું છે. મારે તો પહેલાં તો માન્યુઝને ધન્યવાદ દેવા છે કે ક્યાં પણ કોઈ પણ કાર્ય હોય ત્યારે માન્યુઝ સદાય આગળ રહેતું હોય છે અને સત્ય જે હોય છે એને વાચા આપે છે. બીજી આજની જે વાત થાય છે કે દબાણ હટાવવાની, તો મારા કીધા મારા મગજ પ્રમાણે કે મને લાગે છે કે જ્યાં સુધી જે રૂલ્સ પ્રમાણે આવતું હોય બરાબર છે એ કરવું જોઈએ, કારણ કે દિવસે દિવસે ટ્રાફિક જામ થતી હોય એ પણ છે પ્રશ્ન છે, પણ થોડીક બાંધછોડ પણ ક્યાંક થતી હોય છે. સાવ પછી 4 ઇંચનું આવતું હોય ને કોઈનું દુકાન એકદમ પાડી શકાય નહીં, એ પણ થોડીક નજરમાં રાખવી જોઈએ. બાકી આમ જોવા જાઓ તો હજી કોઈ એટલું પ્રેશર કરીને કોઈ અધિકારી અમારા ઉપર એટલું જે હતું એ આવા જ એમને સમજાવવામાં આવ્યું કે ભાઈ આ પ્રમાણે ન કરાય, એટલે કોઈ સ્વેચ્છાએ પણ હટાવવામાં આવેલું છે અને હજી પણ જે જે છે એ રિક્વેસ્ટ કરી અને હટાવવાનું રહેશે એ હટી પણ જશે. અને અમે પણ તંત્ર અમને સપોર્ટ કરે, અમે તંત્રને સપોર્ટ કરતા આવ્યા છીએ, સાથે પોલીસ પણ અમને પૂરેપૂરો સહયોગ આપેલો છે. તે દિવસે પણ અમને કીધેલું હતું કે ભાઈ આ પ્રમાણે કામ ચાલી રહ્યું છે અને સ્વેચ્છાએ જે જે આપણને ખ્યાલ છે કે આ વધારે જે આગળ જતાં આપણે દબાણ થયેલું છે એ હટી જવું જોઈએ, એટલે અમે પણ તંત્ર સાથે છીએ, પણ તંત્ર પણ અમને સહયોગ કરતો રહે એ અમે પણ એક આશા સાથે વિનંતી છીએ. સાહેબ એમાં એવું છે કે ઘર ફૂટે ઘર જાય, અમારા અમુક વ્યક્તિઓના આવે હું નામ નહીં દઉં તો આ દુનિયા બધી જાણતી હોય છે કે ક્યાં પેટ દુખે છે. અહીંયા 300 કુટુંબ અહીંયા રોજીરોટી કમાવી રહ્યા છે અને આજુબાજુના ગામડાઓને કચ્છનો જોઈએ તો કચ્છનો એક 4 રસ્તા સેન્ટર છે અને એક માંડવીથી કરીને નારાયણ સરોવર સુધી અને માંડવીથી કરીને જખૌ સુધી આ જે 4 રસ્તા મોટા લાઈ જાય એક જનરલ હબ છે પબ્લિકનો અને પબ્લિકને એની સુવિધા મળી રહે છે. અને આ અમે જોઈએ છીએ કે ભાઈ અમે પણ રૂલ્સને અમે પણ ક્રોસ ન કરીએ, રૂલ્સ પ્રમાણે અમે પણ હાલીએ અને તંત્રને અમે વારીઘડી એ જ અમે રિક્વેસ્ટ કરશું કે ભાઈ આ જે છે કે એમાં જે બતાવેલું છે એ રેન્જમાં અમે રહેશું, એનાથી આગળ અમે પણ ના આવીએ અને એકબીજાને સહયોગી થઈને રહેવું જોઈએ, એ તો મારો પણ એક અભિપ્રાય છે. પત્રકારો છોઈએ છીએ સમગ્ર ગુજરાતમાં પ્રસારણ ધરાવતી મા ન્યૂઝ, મા આશાપુરા ન્યૂઝ, જીટીપીએલ ચેનલ નંબર 273 માં
24/7 પ્રસારણ થાય છે. માં ન્યૂઝ માટે જિલ્લા સ્તરે પત્રકારની નિમણૂક કરવાની છે. સંપર્ક કરો 97252 0161 24, અન્ય સંપર્ક નંબર 99783 25140 97252 0161 27.